वडोदरा न्याय मंदिर दिवाड़ीपुरा कोर्ट संकुल में बंधारण दिवस नु आयोजन करवामां आव्युं। गुजरात सरकार अने कायदा विभाग तरफ थी रचना करवामां आवेली छे अने तेओना मार्गदर्शन हेठळ भारतनुं बंधारण थयुं हतुं। एमां 26 नवेम्बर 1949 दिवसे बंधारणना स्थापना दिवसनी उजवणीनुं सरकार तरफथी डायरेक्शन आववाथी डायरेक्टोरेट ऑफ प्रोसिक्यूशन गुजरात राज्य संविधान दिवस निमित्ते परिसंवाद न्याय मंदिर कोर्ट संकुल में ज्ञान भवन डिस्ट्रिक्ट कोर्ट दिवाड़ीपुरा वडोदरा खाते दीप प्रगटावी बंधारण दिवस कार्यक्रम की शुरुआत करवामां आवी हती। कोर्ट में अंदर काम करता तमाम सरकारी वकीलों तेमज डालसा हेठ डिफेन्स काउंसिल तरीके काम करता तमाम वकीलों अने 26 नवेम्बर 2023 रोज अपना राष्ट्रना संविधान बंधारण दिवस निमित्ते डायरेक्टोरेट ऑफ प्रोसिक्यूशन गुजरात राज्यना मार्गदर्शन मुजब जिला सरकारी वकील श्रेणी कचेरी वडोदरा द्वारा बंधारणनी विशिष्टताओ अंगे सेमिनारनुं आयोजन करवामां आव्युं छे। गुजरात सरकारना होम मिनिस्ट्री अने कायदा विभाग तरफथी जे डायरेक्टोरेट ऑफ प्रोसिक्यूशननी रचना करवामां आवेली छे अने तेओना मार्गदर्शन हेठळ भारतनुं बंधारण जे तैयार थयुं हतुं એમાં 26 નવેમ્બર 1949 દિવસે જે બંધારણ તૈયાર થયું હતું, અમલમાં આવ્યું હતું, તે બંધારણનો સ્થાપના દિવસની ઉજવણીનો સરકાર તરફથી ડાયરેક્શન આવવાથી જિલ્લા સરકારી વકીલની કચેરી મારફતે આજરોજ ન્યાયમંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બંધારણ દિવસનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જૈન બ્રહ્મભટ્ટ સાહેબ અને સિનિયર એડવોકેટ શ્રી જયદીપ વર્મા અને વડોદરા કોર્ટની અંદર સરકારી વકીલ તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટના કામ કરતા વકીલશ્રીઓ તથા જેએમએફસી કોર્ટની અંદર કામ કરતા તમામ સરકારી વકીલશ્રીઓ તેમજ ડાલસા હેઠળ ડિફેન્સ કાઉન્સિલ તરીકે કામ કરતા તમામ વકીલશ્રીઓ અને વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ્સ તેમજ વડોદરા બાર એસોસિએશનના અને બાર કાઉન્સિલના ચેરમેન નલિનભાઈ પટેલ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલની અંદર ભારતના બંધારણની સ્થાપના દિવસની ઉજવણી છે એ સંવિધાન દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો છે અને કોર્ટની અંદર મોટી સંખ્યાની અંદર વકીલશ્રીઓએ પોતાને લગતા વિષય અને કાયદા હેઠળ આખો ભારત દેશ જ્યારે બંધારણના સંવિધાનની જોગવાઈઓ પ્રમાણે કામ કરતો હોય ત્યારે આજે ખૂબ જ ઉત્સાહ ઉમંગથી સંવિધાન દિવસની ઉજવણી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થઈ રહી છે અને તમામ વકીલ મિત્રોની મોટી સંખ્યાની અંદર હાજરીને હું આવકારું છું